કરોડપતિ બનવામાં જેટલી મહેનત કરવી પડે છે એના કરતાં રોડપતિ બનવામાં ઓછી મહેનત કરવી પડે. બહુ સાચી વાત કહું તો હું સ્વયં વિહારી છું, એટલે મને એવું સમજાઈ ગયું છે કે કરોડપતિ બનવામાં જેટલી મહેનત કરવી પડે છે એના કરતાં રોડપતિ બનવામાં ઓછી મહેનત કરવી પડે છે. એટલે હું વધુમાં વધુ સમય રોડ ઉપર ફરતો હોઉં છું. પછી એ રોડ ઈશ્વરની કૃપાથી ક્યારેક આકાશમાં પણ બંધાયેલો હોય છે અને એમાં પણ હું ઉડતો હોઉં છું. લીધા મારું એવું માનવું છે કે તમે જ્યાં સુધી તમારી જાતને અંદરથી અને અન્યને બહારથી નથી ઓળખતા ત્યાં સુધી તમારામાં કંઈ સર્જન થતું નથી. એટલા માટે કે તમે જેટલા વધુ લોકોને મળો એટલું તમને બે બાબતોની સ્પષ્ટતા થાય. નંબર એક, મારા કરતાં ક્યાંક કશું ઉત્તમ પડ્યું છે. અને બીજું, નકારાત્મક નહીં પણ સકારાત્મક આ કક્ષા સુધી હું પણ પહોંચી શકું. આ બે બાબત. એટલે તમે જો ફરતા ન રહ્યો, તમે જો મળતા ન રહ્યો, તો તમે નથી પ્રકૃતિ જોતા, નથી પ્રકૃતિના સર્જન વ્યક્તિને જોતા, કે નથી વ્યક્તિમાંથી નિર્મિત થયેલા વ્યક્તિત્વને ભાળતા. એ જ્યાં સુધી જોતા નથી ત્યાં સુધી તમને તમારો અહમ મોટો જ લાગ્યા કરે છે. અને એટલા માટે મને ફરવું બહુ ગમે છે, મળવું બહુ ગમે છે. રસનો વિષય હોય કે ન હોય, મારું શ્રવણ કૌશલ્ય બહુ જ સુંદર છે. મને ન કદાચ ગમે તો પણ હું વ્યક્તિને અડધી કલાક, કલાક, દોઢ કલાક સહન કરી શકું છું. એમાંથી પણ હું એવું શીખું છું કે આપણે કોઈની સાથે વાત કરીએ ત્યારે કોઈ કે આપણે સહન ન કરવા પડે એના માટે શું કાળજી લેવી, એ પણ એમાંથી આપણને શીખવા મળે છે. તો આ પણ એક શીખવાની પ્રક્રિયા છે. અને એટલે જેમ જેમ તમે હરો ફરો એમ તમારો વિચારનું ક્ષેત્ર મોટું થાય છે. મારો અંગત અનુભવ કહું તો હું એમ કહું, મારી અત્યારના એક સપ્તાહમાં હું ત્રણ કોલમ લખું છું. તો એ ત્રણે ત્રણ કોલમના મેં જુદા જુદા ક્ષેત્રો રાખ્યા છે, પણ એ મને જીવનમાંથી જ મળે છે. જેમ આપણા હાસ્ય કલાકારો દર 10 વાક્ય એકવાર બોલે છે કે હાસ્ય તો આપણી આજુબાજુ જ છે, એમ હું એમ કહી શકું કે તમે જેટલું સ્વયં વિહાર હોય કે મનદર્પણ હોય કે પ્રશ્ન વિશેષ હોય કે સમયની આરપાર હોય, આ બધી મારી કોલમના ટાઇટલ્સ છે. તો એ બધા ક્યાંથી મળે છે? લોકોને મળવાથી મળે છે, હરવા ફરવાથી મળે છે. એક બીજી વાત હું અહીંયા ઉમેરું ટૂંકમાં કે તમે જે જગ્યાએ જાઓ છો ને એ જગ્યાને પોતાના વાઇબ્રેશન્સ હોય છે. હવે એ જગ્યાના વાઇબ્રેશન્સ તમને ન સ્પર્શે એવું ભાગ્ય જ બને છે. કારણ ફરી એક વાત દિવ્ય વાત એ આવી કે તમે ત્યાં જ જાઓ છો કે જ્યાં તમને કોઈક લઈ જાય છે. તમે જતા નથી, ત્યાં તમને કોઈક લઈ જાય છે. કોઈક લઈ જાય છે એનો અર્થ એવો છે કે ત્યાં એના વાઇબ્રેશન્સ છે. તો તમે ત્યાં જઈને બેસો છો, રહો છો, હરો છો, ફરો છો, એટલે વાઇબ્રેશન્સ તમને સ્પર્શે છે. અને સ્પર્શવું એટલે શું? તમારા વિચારોમાં થોડું પરિમાર્જન થવું અને એ વિચારો કલમ દ્વારા બહાર આવે. એટલે લેખક તરીકે તમે જેટલા મુક્ત મને લોકોને મળતા રહો, લોકો સાથે વાતચીત કરતા રહો અને આદાન પ્રદાન કરતા રહો, પછી એ પ્રકૃતિનું આદાન પ્રદાન હોય, વિચારનું હોય, કે સાથે બોલ્યા વગર 5-10 દિવસો ગુજાર્યાનું હોય, તો એ પણ આદાન પ્રદાન છે. પોંડિચેરી હું વર્ષમાં 2 વખત ઝવટે ગયેલો છું. અને તમે ઓરોવિલેના અતિથિ ગૃહની અંદર જાઓ તો એવી જગ્યા છે કે ત્યાં તમે 2 જણા હો તો એકબીજા સાથે બોલવાની તમને ઈચ્છા ન થાય, પણ એ વખતે ત્યારે તમે જે નથી બોલતા એમાં તમે વર્ષોથી નથી બોલ્યા એ બધું જ બોલાઈ જતું હોય છે. હવે આ જે અનુભવ છે એ અનુભવ તમે કલમથી જ્યારે મૂકો છો ત્યારે વાચકને પણ આનંદ જ આવે છે. ગઈકાલે જે સ્થિતિ હતી કે આજે નથી, ગુજરાતમાં શિક્ષણની અને ગુજરાતીના શિક્ષણની, એટલે મારે આઈ વિલ હેવ ટુ બી કોન્શિયસ અબાઉટ ઇટ વેન આઈ રિપ્લાય. મને એવું લાગે છે કે શિક્ષણને જેટલું ગંભીરતાથી લેવું જોઈએ એટલું ગુજરાત લેતું નથી. કારણોમાં બહુ ઊંડા ઉતરીએ તો લાંબી વાત થાય, પણ એવું કહી શકાય કે સરકારથી લઈને, મા બાપથી લઈને, વિદ્યાર્થીથી લઈને અને એક માહોલ સુધી કોઈ શિક્ષણને પ્રાયોરિટીમાં લેતું નથી. એટલે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ હોવી જોઈએ તેટલી સારી નથી.
હવે વાત આવે કે ગુજરાતીના શિક્ષણની શું સ્થિતિ છે, તો એમાં પણ કમનસીબ એવો જ જવાબ આપવો પડે એમ છે કે ના, ગુજરાતીનું શિક્ષણ પણ દિવસે દિવસે કઠોર થઈ જાય છે. હા, એટલું જરૂર છે કે ગઈકાલ ગુજરાતીના શિક્ષણની બહુ ઉજળી હતી, કારણ કે આપણી પાસે બહુ જ ધુરંધર પ્રાધ્યાપકો હતા અને આ ધુરંધર પ્રાધ્યાપકોએ બહુ જ ઊંડાણથી ગુજરાતી ભાષાનો, ગુજરાતી ભાષાશાસ્ત્રનો અને ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કર્યો. આપણી પાસે બહુ જૂના નામ કેકા શાસ્ત્રીથી લઈને અમૃતલાલ યાજ્ઞિકથી લઈને અનેક નામ, હું કદાચ સજાગતાથી નામ બોલવા બેસું તો ઘણું બધું લાંબુ થાય, પણ આ બધા જ ઉમાશંકરભાઈ હોય કે રઘુવીરભાઈ હોય કે ભોળાભાઈ પટેલ હોય કે એમનો જે પ્રાધ્યાપકીય સમય હતો, એ સમય દરમિયાન એમણે ગુજરાતીના શિક્ષણની, એમ કહો ને કે બોલાતું ગુજરાતી કેટલું સ્પષ્ટ હોય. ઉપેન્દ્રભાઈ પંડ્યા, ભાનુપ્રસાદ પંડ્યા, આ બધાને તમે ગુજરાતી બોલતા સાંભળો. હમણાં જ જેમને આપણે સાહિત્ય રત્ન એવોર્ડથી નવાજ્યા, તે ભગવતીભાઈ ને પણ તમે જો ગુજરાતી બોલતા સાંભળો તો તમને એમ લાગે કે જે વ્યાકરણના હસ્વ અને દીર્ઘ, એ તમે પોતે ખરેખર બોલાતા સાંભળી શકો. મને બરાબર યાદ છે કે તેમના પિતા પાણી પીતા હતા, એટલે તમે પિતામાં રસ્વઈ અને પિતામાં દીર્ઘ ઈ બંને અનુભવી શકો. હવે તમને આવું ગુજરાતી સ્પષ્ટ બોલાતું ભાગ્યે જ સાંભળવા મળે. ગુજરાતીના શિક્ષણની વાતમાં મોટામાં મોટી જો મને ખામી લાગી હોય તો એ છે કે આપણો શિક્ષક બહુ નબળો છે. એમાં ભાષાના શિક્ષકો ખૂબ નબળા છે, તેઓ ઓછામાં ઓછું વાંચે છે, મોટા સાહિત્યકારોને ઓછામાં ઓછા મળે છે. હા, એમાં કેટલાક ચમત્કારો છે, એમાં કેટલાક અપવાદો છે, પણ જો ગુજરાતી મારી માતૃભાષા હોય તો એમાં અપવાદથી ન ચાલે, સાર્વત્રિક રીતે સારો હોવી જોઈએ એવી અત્યારે નથી.